દાંડેરા નગરપાલિકા કચેરી ખાતે આજરોજ નગરપાલિકા ઇન્ચાર્જ પ્રમુખ વસંતીબેન ગલચરના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, જેમાં નગરપાલિકા ચીફ ઓફિસર એસએમ અંસારી સહિત નગરપાલિકાના 25 સદસ્ય હાજર રહ્યા હતા, ત્યારે 3 સદસ્યની હાજરી જોવા મળી ન હતી. સભાની કાર્યવાહી શરૂ કરતા અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરાઈ હતી. વર્ષ 2020-2021નું અંદાજપત્ર રજૂ થતાં કોંગ્રેસના સભ્યોએ બહુમતીના જોરે આ અંદાજપત્રને મંજૂરી આપી હતી. અંદાજપત્રમાં 77,15,26,500 સંભવિત આવક રજૂ કરી છે, જેની સામે 70,54,52,000નો સંભવિત ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. એટલે કે નગરપાલિકાનું ચાલુ વર્ષ દરમિયાનનું પુરાંતવાળું બજેટ 6,60,74,500 બહુમતીના આધારે મંજૂર કરવામાં આવ્યું છે. સાથે સરકારની વિવિધ ગ્રાન્ટ તેમજ યોજનાની રકમનું પણ આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1,39,77,335 રૂપિયાની માતબર રકમને ધાનેરા શહેરના વિકાસ માટે વાપરવામાં આવશે, જેમાં ભૂગર્ભ ગટર યોજના, પાકા રસ્તા તેમજ પેવર બ્લોકના કામ માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરવા માટેનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું. આજરોજ ધાનેરા નગરપાલિકામાં વર્ષ 2020-21નું સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યું. જે બજેટમાં સંભવિત આવક જે છે આ નાણાકીય વર્ષમાં, વર્ષ 2020-21માં, એ 77,15,26,500ની રહેશે, અને સંભવિત જે ખર્ચ થવાનું છે એ 70,54,52,000 રહેવાની સંભાવના છે. આથી આ બજેટને 6,60,74,500 પુરાંતવાળું બજેટ બહુમતીથી મંજૂર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટની કુલ રકમ મળીને 1,39,77,335નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધાનેરા નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં ભૂગર્ભ ગટર, રસ્તાઓ, પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ વગેરે જેવી કામગીરી લેવામાં આવી છે.